नमस्कार मित्रों, स्वागत है आप बधा मित्रों अमारी यूट्यूब चैनल में। हूँ छु आपनो मित्र भाविक भगासिया। तो मित्रों आ वीडियो ना माध्यम थी आपणे वात करवानी छे सिस्टम ना ट्रेक ना बदलाव बाद आज थी लईने 15 तारीख सुधी क्या क्या विस्तार में हजी पण भारे वरसाद नी शक्यताओ गुजरात ना भागो में रहेली छे, तेमज आजे गुजरात ना क्या क्या विस्तार में प्रचंड कड़ाका भड़ाका साथे धोधमार वरसाद जोवा मळी शके छे ते विषय नी विस्तार साथे माहिती जाणीए ते पहेला चेनल में जे पण मित्रों नवा होय ते चेनल ने सब्सक्राइब करी लेजो अने आ वीडियो ने लाइक करीने शेयर करवानुं भूलशो नहीं। तो मित्रों आपणे गईकाले आगाही आपी हती ते प्रमाणे सौराष्ट्रना विस्तारो होय, दक्षिण गुजरात होय, मध्य पूर्व गुजरातना विस्तारो होय छे, आ विस्तारमां तोफानी गाजवीज साथे कड़ाका भड़ाका साथे जोरदार वरसाद अनेक विस्तारोमां जोवा मळ्यो हतो। तो खास करीने हालनी सिस्टम सक्रिय सिस्टमोनी स्थिति जोईए तो बंगाळनी खाड़ीमां पश्चिम मध्य बंगाळनी खाड़ीमां जे लो प्रेशर सिस्टम सक्रिय छे તે હજી પણ ત્યાં સ્થિત જોવા મળી રહી છે અને આ સિસ્ટમ આવતા 36 કલાકની અંદર વધુ મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને તે પશ્ચિમ દિશા તરફ આગળ વધી આંધ્રપ્રદેશ અને લાગુ દક્ષિણ ઓડિશાના તટીય વિસ્તારો નજીક આવશે અને ત્યારબાદ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, પરંતુ ત્યારબાદ થોડી ઉત્તર તરફ સરકવાની શરૂઆત થઈ જશે અને વધુ એક લો પ્રેશર સિસ્ટમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન કર્ણાટક નજીક હતું તે મજબૂત બની અને લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે, જે કર્ણાટક નજીક હાલ સ્થિર જોવા મળી રહ્યું છે। તો આગામી દિવસોમાં જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આંધ્ર અને ઓડિશાના તટીય વિસ્તારોમાં આવશે ત્યારબાદ તે ઉત્તર દિશા તરફ સરકશે, એટલે છત્તીસગઢ અને એમપીના ભાગોથી ઉપર જશે અને જે કર્ણાટક વાળી સિસ્ટમ છે તે પણ ઉપર આવશે, એટલે મધ્યપ્રદેશ અને ગુજરાત નજીક આવવાની કોશિશ કરશે, એટલે આના પરિણામે આ બંને સિસ્ટમ વચ્ચે એક બહોળું શિયર ઝોન બનશે અને આના પરિણામે વરસાદી રાઉન્ડ આપણે અગાઉ અપડેટ આપી હતી તે પ્રમાણે યથાવત રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો આજે વરસાદના વિસ્તારમાં ગઈકાલ કરતા વધારો થશે અને આવતીકાલ 10 થી લઈ અને 14 તારીખ સુધીમાં વધુ વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં 11 થી લઈ અને 15 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ હજી પણ યથાવત છે, મતલબ કે ખાસ કોઈ મોટો ફેરફાર નથી। ભારે વરસાદ પડવાની આપણે જે શક્યતાઓ વ્યક્ત કરી હતી તે પ્રમાણે દેખાઈ રહ્યું છે, પરંતુ જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે। આમ જોવા જઈએ તો ઓલ ઓવર સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, આ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ 11 થી 15 તારીખ દરમિયાન રહેલી છે। ઉત્તર ગુજરાતના અમુક ભાગોને પણ સારા વરસાદનો લાભ મળશે, પરંતુ ઉત્તર ગુજરાતના 50% વિસ્તારો છે એમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે, મતલબ કે એમાં એવું પણ નથી કે વરસાદ નહીં પડે, ત્યાં પણ સારો વરસાદ પડશે, પરંતુ બીજા ભાગો છે આપણે જણાવીએ તેના કરતાં ઓછું રહી શકે છે। જ્યારે કચ્છના ભાગો માટે થોડા માઠા સમાચાર છે, કારણ કે વરસાદની શક્યતાઓ વધુ દેખાતી હતી તેને જગ્યાએ વરસાદના વિસ્તારમાં અને માત્રામાં આંશિક ઘટાડો થઈ શકે છે, ત્યાં પણ છૂટો થવે વરસાદી માહોલ જોવા મળી શકે છે। એટલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માટે હાલ ખાસ કોઈ ચિંતાના સમાચાર દેખાતા નથી, આપણી અગાઉની અપડેટ હતી તે પ્રમાણે જ અત્યારની સ્થિતિ હજી પણ જોવા મળી રહી છે। માત્ર બદલાવ એ છે કે સિસ્ટમ જે ગુજરાત નજીક આવવાની હતી બંગાળવાળી તે સિસ્ટમ ઉત્તરમાં જશે, પરંતુ કર્ણાટક નજીક રહેલી સિસ્ટમ અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ વચ્ચે એક શિયર ઝોન બનશે, જેના કારણે આ વરસાદી રાઉન્ડ યથાવત રહેશે। તો ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તે વિશેની વાત કરીએ તો સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે મહુવા છે ત્યાંથી લઈ અને પોરબંદર વચ્ચેના પટ્ટામાં ભારે વરસાદ પડી શકે છે। મહુવા છે ગીર સોમનાથ જિલ્લો છે, પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારો છે, જૂનાગઢ જિલ્લાના અમુક વિસ્તારો છે, અમરેલી જિલ્લાના અમુક વિસ્તારો છે, આ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ ગાજવીજ સાથે તોફાની વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે આ જિલ્લાના વિસ્તારમાં। જોકે સાર્વત્રિક વરસાદ નથી, છૂટો થયો વરસાદી માહોલ આજે પણ જોવા મળશે। ભાવનગર જિલ્લો છે, બોટાદ જિલ્લાના વિસ્તારો છે, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો છે, તેમજ જામનગર અને દ્વારકા જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે, છૂટો થયો વરસાદી માહોલ જોવા મળશે। પોરબંદરના ભાગોમાં પણ તે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળી શકે છે। મોરબી સુંદરના ભાગોમાં પણ આજે થોડો લાભ મળી શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ સુરત છે, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ સહિતના વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। બાકીના વિસ્તારમાં પણ છૂટો થયો વરસાદી માહોલ જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ આજે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ગઈકાલની જેમ જ, પરંતુ વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો કરતા ઓછી રહે છે અને છૂટાછવાયા વિસ્તારમાં હળવા ભારે ઝાપટાથી હળવો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહી, એમાં આણંદ સાઇડના વિસ્તારો છે, ખેડા સાઇડના વિસ્તારો છે, ગોધરા, દાહોદ, પંચમહાલ સાઇડના વિસ્તારો છે, એ વિસ્તારમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે। બાકીના ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે।
જ્યારે ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં આજે પણ ખાસ મોટી શક્યતાઓ નથી, પરંતુ સીમિત વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટારૂપી વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો એકંદરે આજે વધુ શક્યતાઓ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના જિલ્લાઓ છે એ વિસ્તારમાં વધુ રહેશે. દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં વરસાદનું જોર આજે વધુ જોવા મળી શકે છે. તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના પણ દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતાઓ વધુ લાગી રહી છે. પરંતુ સૌથી વધુ પ્રમાણ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં રહી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ સહિતના વિસ્તારમાં રહી શકે છે. આભાર મિત્રો.